विज्ञान अने टेक्नोलॉजी विषय की अंदर चेप्टर नंबर एक अपनी आसपासना द्रव्य जेनो आज छेल्लो भाग जोईए। तो अगाउना वीडियो की अंदर आपणे जोईलुं हतुं कि भाई कोईपण द्रव्य होय ए द्रव्यनी अंदर तापमानना फेरफारनी केवा प्रकारनी असरो थती होय छे। तो एमां आपणे जोईलुं हतुं कि कोईपण घन पदार्थ होय आ घन पदार्थोने गरम करवामां आवे, उष्मा आपवामां आवे तो एनुं प्रवाहीमां रूपांतर थाय, प्रवाहीमांथी उष्मा आपीने तमे वायुनी अंदर रूपांतरित करी शको। ए ज प्रमाणे वायुने ठंडू पाड़ता प्रवाही अने प्रवाहीने ठंडू पाड़ता घन अवस्थानी अंदर रूपांतरित थतुं हतुं। परंतु घना पदार्थों एवा हता के जेनी अंदर घन पदार्थो होय अने गरम करो तो वायुमां रूपांतरित थाय अने ए वायुने ज्यारे ठंडू पाड़वामां आवे एटले सीधुं कोनी अंदर रूपांतरित थतुं हतुं, घन पदार्थोनी अंदर। उदाहरण आपणे जोईला हता जેમ કે કપૂર, ત્યાર પછી નવસાર, એનો મતલબ કે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, અને ત્રીજું ઉદાહરણ આપણે લીધેલું હતું નેફથેલિન, ઓકે। અને ત્યાર પછી છેલ્લે આપણે ઉધ્વપાતનની વ્યાખ્યા જોયેલી હતી કે ભાઈ જે ઘન પદાર્થોને ગરમ કરતાં સીધું જ વાયુની અંદર અને વાયુને ઠંડુ પાડતા સીધું જ ઘન અવસ્થાની અંદર રૂપાંતરિત થતા હોય એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ઉધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે। તો હવે આજના દિવસની અંદર આપણે પદાર્થો ઉપર દબાણની કેવા પ્રકારની અસરો થાય છે એના વિશે આપણે જોવાનું છે। છેલ્લે આપણે જોયેલું હતું તાપમાનના ફેરફારની અસરો, આજે આપણે કોના વિશે જોવાનું છે, દબાણની અસર જોવાની છે। તો જો અહીંયા તમને આપેલું છે કે શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ, હવે કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર શું આવશે, CO2, પરંતુ કઈ અવસ્થામાં કીધેલું છે અહીંયા ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે શું તમે સાંભળેલું છે। માત્ર કાર્બન ડાયોક્સાઇડ હોય તો એ આપણને ખબર છે કે ભાઈ વાયુની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉપલબ્ધ છે અને વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે। આપણે મનુષ્ય તેમજ અન્ય જે પ્રાણીઓ છે એ શ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, પરંતુ આ કાર્બન ડાયોક્સાઇડ એ કયા સ્વરૂપે હોય છે, વાયુ સ્વરૂપે। પણ અહીંયા તમને કોના વિશે કીધેલું છે, તો કે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે, ઓકે। ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે શું તમે ક્યારેય સાંભળેલું છે, તો એના માટે અહીંયા તમને આપેલું છે કે તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે, તેને એટલે કોને, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુને, બરાબર। આ હોય છે સૌથી પહેલાં કઈ અવસ્થાની અંદર, વાયુની અંદર, પરંતુ જ્યારે એને દબાણ આપવામાં આવે એટલે વાયુમાંથી શેમાં રૂપાંતર કરી શકાય, પ્રવાહીની અંદર। ફરી વખત તમે એના ઉપર દબાણ આપો એટલે પ્રવાહીમાંથી એનું રૂપાંતર કોની અંદર થઈ જશે, ઘન પદાર્થોની અંદર। જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય, હવે વાતાવરણ જે છે એ શું છે, એક દબાણનો એકમ છે, જેવી રીતના આપણને ખબર છે દળનો SI એકમ કિલોગ્રામ છે, વજનનો SI એકમ ન્યૂટન છે, અંતર માપવા માટે આપણે મીટર કે કિલોમીટર આવા એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ જ પ્રમાણેનો દબાણ માપવા માટેનો એકમ એટલે કયો આપેલો છે અહીંયા તમને, વાતાવરણ, ઓકે, યાદ રાખજો વાતાવરણ એ કોનો એકમ છે, તો કે દબાણનો એકમ છે। જો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે તો તેને ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એનો મતલબ કે સૂકો બરફ કહેવામાં આવે છે। યાદ રાખજો સૂકો બરફ કોને કહેવાય, તો કે કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહેવામાં આવે છે, સૂકો બરફ કહે છે, ઓકે। એક માર્ક્સની અંદર તમને પૂછાય સૂકો બરફ કોને કહેવાય, તો ફરી વખત કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહેવામાં આવે છે, સૂકો બરફ કહેવામાં આવે છે। ચાલો હવે આગળ વાતાવરણ વિશે અહીંયા તમને માત્ર માહિતી આપેલી છે કે ભાઈ વાયુનું દબાણ માપવા માટેનો એકમ એટલે કયો છે, વાતાવરણ, અને વાતાવરણને કોના વડે દર્શાવાય, તો કે ATM વડે। ATMનો અર્થ શું થશે, એટમોસ્ફિયર। વાતાવરણનો SI એકમ જો તમને પૂછે તો એ આવશે પાસ્કલ, અને પાસ્કલને દર્શાવવા માટેની સંજ્ઞા છે PA। હવે બંને વચ્ચેનો અહીંયા તમને સંબંધ આપેલો છે કે ભાઈ 1 ATM બરાબર કેટલા પાસ્કલ, તો કે 1 ATM બરાબર 1.01×10^5 પાસ્કલ। ચાલો આગળ, હવે વાતાવરણીય દબાણ કોને કહેવાય, આ પણ તમારી એક માર્ક્સની વ્યાખ્યા છે, વાતાવરણીય દબાણ, તો કે વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે। આપણી આજુબાજુની અંદર જે વાતાવરણ છે એની અંદર હવાનું દબાણ કેટલું છે, બરાબર, એને શું કહેવામાં આવે છે, વાતાવરણીય દબાણ। દરિયાની સપાટી ઉપર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે, માત્ર માહિતી પૂરતું તમારે જોવાનું છે। ચાલો આગળ,
કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. હા, ઓલરેડી આપણે જોઈ ગયા કે એના ઉપર તમે તાપમાન અને દબાણની અંદર વધારો કે ઘટાડો કરો એટલે દ્રવ્ય જે છે પોતાની અવસ્થા શું કરી નાખે છે, બદલી નાખે છે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. તો આ બધું તાપમાન અને દબાણ બેયની અસરો દર્શાવતો એક ભેગો ચાર્ટ અહીંયા એક તમને જે આકૃતિ આપેલી છે આ બંને આની અંદર દર્શાવી દીધેલું છે કે ભાઈ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે કઈ અવસ્થામાંથી કોની અંદર રૂપાંતર થાય, સંઘનન કરવામાં આવે, ઘનીકરણ કરવામાં આવે, બાષ્પીભવન થાય ત્યારે કઈ અવસ્થાની અંદર રૂપાંતરિત થાય છે. ચાલો હવે અહીંયા આપણે આગળના છેલ્લા પોઈન્ટ તરફ આગળ વધીએ. તો એને લગતો અહીંયા સૌ પ્રથમ તમને એક પ્રશ્ન આપેલો છે કે પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો થોડા સમય પછી તે ક્યાં દ્રશ્ય થઈ જાય છે. ઘણી વખત આપણે અનુભવ કરેલો હશે કે ભાઈ આપણી જે સપાટી છે, ઘર છે, ઘરની અંદર જો પાણી ઢોળાયેલું હોય તો અમુક સમય પછી એ અદ્રશ્ય થઈ જાય છે. અથવા તો બીજું ઉદાહરણ લઈએ કે જ્યારે આપણે ઘરની અંદર પોતું મારીએ છીએ તો જ્યારે આપણે પોતું મારીએ છીએ ત્યારે સપાટી ભીની થઈ જાય છે, પરંતુ અમુક જ સમયની અંદર એ બધું જ પાણી અદ્રશ્ય થઈ જાય છે, એનો મતલબ કે સુકાઈ જાય છે. તો આ પાણી જે તમારું હતું એ પાણી ક્યાં ગયું, કઈ જગ્યા ઉપર અદ્રશ્ય થઈ ગયું? તો એનું કારણ છે કે એ જે પાણી હતું એ પાણીનું શું થઈ જાય છે, બાષ્પીભવન થઈ જાય છે. હવે કઈ રીતના બાષ્પીભવન થાય છે, જો અહીંયા તમને સમજૂતી આપેલી છે કે દ્રવ્યના કણ એ સતત કેવા હોય છે, ગતિશીલ. ઓલરેડી આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતાની અંદર પણ જોઈ ગયા કે ભાઈ દ્રવ્યના કણો એ સતત કેવા હોય છે, ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી, ભલે આપણે એને જોઈ નથી શકતા. ઓકે, આપણા શરીરની અંદર પણ અસંખ્યની સંખ્યામાં અંદર ઘણા બધા કણો રહેલા છે પણ આપણે એને જોઈ શકતા નથી અને આ બધા જ કણો શેમાં હોય છે, ગતિમાં હોય છે, ક્યારેય અટકતા નથી. કદાચ તમે સ્થિર પાણી લઈ લેશો તો આપણને દેખાય છે પાણી સ્થિર. હા, પાણી સ્થિર છે, પરંતુ પાણીની અંદર રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનના જે અણુઓ છે આ અણુઓ ક્યારેય સ્થિર હોતા નથી, એ સતત શેમાં હોય છે, ગતિમાં હોય છે. ઇવન કોઈ ઘન પદાર્થ તમે લઈ લેશો, દાખલા તરીકે લાકડાનું ટેબલ હોય તો લાકડાનું ટેબલ આપણને સ્થિર દેખાય છે, પરંતુ એની અંદર રહેલા જે કણો છે એ કણો ક્યારેય સ્થિર હોતા નથી. આગળ, પ્રવાહીમાં સપાટી ઉપર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે કે બીજા કણોના આકર્ષણ બળથી શું થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. ઘણી વખત આવા જે કણો હોય એ કણો એટલા બધા સ્વતંત્ર થઈ જાય, એટલી બધી એની ગતિ ઉર્જા વધી જાય કે પોતાની સપાટી છોડીને બીજી કોઈ જગ્યા ઉપર જ જતા રહે છે. બરાબર, તો આ જે ઘટના છે એ ઘટના એટલે એને કંઈ શું નામ આપેલું છે, બાષ્પીભવન. ઓકે, કે ભાઈ પાણીની વસ્તુ, પાણી એવું જરૂર નથી માત્ર પાણી જોઈ શકે, કોઈ પણ પ્રવાહી ઘટકો હોય એનું શું થઈ શકે, બાષ્પીભવન થઈ શકે. યાદ રાખવાનું, બાષ્પીભવન હંમેશા કઈ અવસ્થામાં જોવા મળે, પ્રવાહીની અંદર જ. ઘન પદાર્થોનું બાષ્પીભવન થઈ શકતું નથી. ચાલો, તો અહીંયા હવે તમને બાષ્પીભવનની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ ઉત્કલન બિંદુ કરતાં પણ ઓછા તાપમાને. ઓકે, ઉત્કલન બિંદુ કરતાં ઓછા તાપમાને, કારણ કે ઉત્કલન બિંદુની વ્યાખ્યાની અંદર જ આપણે શું કીધું કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવા માટે જેટલું તાપમાન આપવું પડે એ તાપમાનને જ આપણે શું કીધેલું હતું, ઉત્કલન બિંદુ. એટલે કોઈ પણ પ્રવાહીને તમે ઉત્કલન બિંદુ સુધી ગરમ કરશો એટલે એનું વાયુમાં રૂપાંતર તો થવાનું જ છે, પરંતુ જેટલું ઉત્કલન બિંદુ છે એના કરતાં પણ ઓછું તાપમાન તમારે આપવાનું, અને એટલા તાપમાને જો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થઈ જાય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, બાષ્પીભવન કહે છે. ખાસ 3 અથવા તો 4 માર્ક્સનો તમારો અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ બાષ્પીભવન એટલે શું અને તેને અસર કરતા પરિબળો સમજાવો. બરાબર, તો આ થઈ ગઈ તમારી વ્યાખ્યા. ત્યાર પછી અસર કરતા પરિબળો વિશે આપણે જોઈએ તો અહીંયા તમને આપેલું છે કે બાષ્પીભવન ઉપર તાપમાનની અસર થાય છે, સપાટીના ક્ષેત્રફળની અંદર વધારો કરવામાં આવે તો પણ એની અસર થાય છે, પવનની ઝડપ હોય અથવા તો 4th પોઈન્ટ, ભેજની માત્રામાં જ્યારે ઘટાડો થાય ત્યારે પણ બાષ્પીભવન ઝડપથી થાય છે. જોઈએ આપણે વિસ્તૃતની અંદર બધા પોઈન્ટ. તો સૌ પ્રથમ બાષ્પીભવનને અસર કરતા આ મુખ્ય તમારા 4 પોઈન્ટ કયા 4 પોઈન્ટ આવશે? પહેલો આવશે સપાટીનું ક્ષેત્રફળ વધવું, ત્યાર પછી તાપમાનની અંદર વધારો થવો, ભેજની માત્રામાં ઘટાડો થવો અને પવનની ઝડપમાં વધારો થવો. ઓકે, યાદ રાખજો કે અહીંયા 3 વસ્તુની અંદર વધારો આવશે. કોની અંદર? સપાટીના ક્ષેત્રફળમાં વધારો, તાપમાનમાં વધારો અને પવનની ઝડપમાં વધારો. માત્ર એક જ વસ્તુ, ભેજની માત્રા, એની અંદર શું લખવાનું છે તમારે, ઘટાડો. ઓકે, આ ઉપરના 3ની અંદર વધારો અને નીચેનું 1 છે ત્યાં શું આવશે, ઘટાડો. કારણ કે ભેજ જેમ ઘટશે એમ બાષ્પીભવન કેવું થશે, ઝડપથી થશે. ચાલો એક એક પોઈન્ટ આપણે લઈએ. તો પહેલું અહીંયા તમને આપેલું છે કે સપાટીનું ક્ષેત્રફળ વધવું,
કે સપાટીના ક્ષેત્રફળ જ્યારે વધારવામાં આવે ત્યારે શું થાય છે, ઝડપથી બાષ્પીભવન થાય. ઉદાહરણ તરીકે ચાલો એક સિમ્પલ ઉદાહરણ અહીંયા તમને આપું કે માની લો કે તમારી પાસે એક બોટલ છે. આ બોટલની અંદર તમે પાણી ભરેલું છે અને એનું ઢાંકણ ખોલીને તમે વાતાવરણની અંદર એમને ખુલ્લું મૂકી દો તડકે, તો આ બધા પાણીનું બાષ્પીભવન થવા માટે શું થશે, ખૂબ જ વધારે સમય લાગશે. પરંતુ એ જ બોટલને તમે સપાટી ઉપર જમીન ઉપર ઢોળી નાખો તો શું થઈ જશે કે અમુક મિનિટોની અંદર જ આ બધું પાણી શું થઈ જશે, વાતાવરણની અંદર પ્રસરી જશે. બરાબર, એનો મતલબ કે બાષ્પીભવન થઈ જશે. તો આવું કેમ થયું, કારણ કે જ્યારે બોટલની અંદર હતું ત્યારે એની સપાટી ઓછી હતી, પરંતુ જ્યારે જમીન ઉપર તમે એને ફેલાવી દો છો ત્યારે એનું ક્ષેત્રફળ શું થઈ ગયું, વધી ગયું. અને જ્યારે ક્ષેત્રફળની અંદર વધારો કરવામાં આવે ત્યારે બાષ્પીભવન કેવું થાય છે, ઝડપથી. જોઈએ, બાષ્પીભવન એ સપાટી ઉપર થતી પ્રક્રિયા છે. આ પણ એક ખાસ યાદ રાખજો જનરલ નોલેજ માટે કે ભાઈ બાષ્પીભવન હંમેશા ક્યાં થાય, તો કે સપાટી ઉપર જ. માની લો કે આટલું કોઈ તમારી પાસે પાત્ર છે અથવા તો ટાંકી છે, એની અંદર તમે ઘણું બધું પાણી ભરેલું છે, તો આ પાણીની અંદર જ્યારે બાષ્પીભવનની શરૂઆત થાય તો એ બાષ્પીભવન હંમેશા ક્યાંથી જોવા મળશે, તમને આ સપાટી ઉપરથી ન જ જોવા મળશે. સૌથી પહેલાં બાષ્પીભવન ક્યાં થાય, સપાટી ઉપર. અહીંયા નીચે તળિયે રહેલા પાણીનું બાષ્પીભવન થતું નથી, કારણ કે બાષ્પીભવન એ સપાટી ઉપર થતી પ્રક્રિયા છે. બીજો પોઈન્ટ, સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા સપાટી બાષ્પીભવનનો દર પણ શું થાય છે, વધે છે. ત્રીજું, જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. આનો પણ તમે દરેકે અનુભવ કરેલો જ હશે કે ભાઈ કપડાં આપણે ધોઈએ છીએ એના પછી જ્યારે આપણે સૂકવવા હોય તો કઈ રીતના આપણે સૂકવીએ છીએ, પહોળા કરીને. શા માટે, કારણ કે કપડાંને જ્યારે આપણે પહોળા કરીશું એટલે એનો વિસ્તાર શું થઈ જશે, વધી જશે. અને જેમ એનો વિસ્તાર વધશે એમ ઝડપથી શું થશે, બાષ્પીભવન. એનો મતલબ કે ઝડપથી એ કપડાં સુકાઈ જશે. બીજો પોઈન્ટ આપણે લઈએ, તાપમાનમાં વધારો. હવે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ચોમાસા દરમિયાન અને ઉનાળા દરમિયાન બંને વખતે આપણે કપડાંને ધાબા ઉપર સૂકવીએ છીએ, તો ઝડપથી આપણને ક્યારે સુકાયેલા જોવા મળે છે, ઉનાળા દરમિયાન. શા માટે ઉનાળા દરમિયાન, કારણ કે ઉનાળાની અંદર તાપમાન કેવું હોય છે, વધુ. જ્યારે ચોમાસાની અંદર અને શિયાળાની અંદર તાપમાન જે છે કેવું હોય છે, ઓછું હોય છે. એટલે જેમ જેમ તાપમાન વધશે એમ બાષ્પીભવન પણ શું થશે, ઝડપથી. જોઈએ આપણે અંદર જે આપેલું છે કે તાપમાન વધવાથી વધુ ને વધુ કણોને પૂરતી ગતિજ ઊર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર શું થાય છે, વધુ ઝડપથી થાય છે. ત્રીજું આપેલું છે કે ભેજની માત્રામાં ઘટાડો થવો. ચાલો આને પણ તમે સિમ્પલ ઉદાહરણની મદદથી સમજાવો કે ભાઈ શિયાળા દરમિયાન અને ઉનાળાનું જ આપણે ઉદાહરણ લઈએ, શિયાળો અને ઉનાળો. તો શિયાળાની અંદર તમને ખ્યાલ હશે કે ભાઈ વહેલી સવારના સમયની અંદર આપણને ભેજ વધુ માત્રામાં જોવા મળે છે. હવે આમાં આવા સમયની અંદર જ્યારે તમે કોઈ કપડાંને સૂકવો અને એ જ પરિસ્થિતિમાં જ્યારે તમે ઉનાળાની અંદર એ જ સમયે સૂકવો છો, તો ઉનાળાની અંદર ઝડપથી સુકાઈ જાય. કેમ, કારણ કે ત્યારે હવા કેવી હોય છે, સૂકી હોય છે અને વાતાવરણમાં કોઈ ભેજ હોતો નથી. પરંતુ શિયાળા દરમિયાન ભેજનું પ્રમાણ વધારે હોય એટલે એને સુકાતા શું થાય છે, વધારે વાર લાગે છે. જોઈએ આપણે તો સૌથી પહેલાં અહીંયા તમને એક વ્યાખ્યા આપેલી છે કે ભાઈ સૌથી ભેજ કોને કહેવાય, એ વસ્તુની તમને જાણકારી હોવી જોઈએ. તો ભેજ એટલે તો કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહેવામાં આવે છે, ભેજ કહે છે. અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે, એક માર્ક્સ માટે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ભેજ એટલે શું, તો કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવામાં આવે છે. આગળનો બીજો પોઈન્ટ, કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં, કારણ કે જો આ બાષ્પનું પ્રમાણ વધી જાય તો ઠંડી પડીને પાણી સ્વરૂપે પડે છે, કે જેને આપણે વરસાદ કહીએ છીએ. બરાબર, એટલે આ બાષ્પનું જે પ્રમાણ છે એ પણ ચોક્કસ માત્રાની અંદર જ હોય છે. ત્રીજું આપેલું છે કે જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર જે છે એ શું થઈ જશે, ઘટી જશે. એટલે બાષ્પીભવન જો તમારે વધારે ઝડપથી કરવું હોય તો ભેજની માત્રામાં શું કરવો પડશે, ઘટાડો કરવો પડશે. અને છેલ્લું ચોથું પરિબળ તમને આપેલું છે કે પવનની ઝડપમાં વધારો, કે જેમ જેમ ઝડપથી હવા વહેતી થશે એમ બાષ્પીભવન પણ ઝડપથી થશે. બરાબર, જેમ કે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો એ શું થાય છે, પવનની સાથે ઉડી જાય છે, અને જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા પણ શું થઈ જાય છે, ઘટી જાય છે. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ઘરે જ્યારે આપણે પોતું મારીએ છીએ એ દરમિયાન જો તમારો પંખો બંધ હોય તો એને સુકાતા થોડોક વધારે સમય લાગશે, બની શકે 5-7 મિનિટ થઈ શકે.
परंतु पोतू मार्या पछी जो आपणे पंखाने चालू राखीए तो एनाथी शुं थशे के लगभग एक बे के त्रण मिनिटनी अंदर ज ए पाणीनुं शुं थई जशे बाष्पीभवन। आवुं शा माटे थयुं? कारण के तमे पवननी झड़पनी अंदर शुं करेलो छे? वधारो करेलो छे। चलो तो आ बाष्पीभवन अने बाष्पीभवनने असर करता परिबळो ए टॉपिकने आधारे अहींया तमने घणा बधा प्रश्नो अने कारणो आपेला छे, तो ए कारणों आपणे समझवानो प्रयत्न करिए। तो सौथी पहेलो आपेलुं छे कि बाष्पीभवनने कारणे ठंडक केवी रीते उद्भवे छे, बराबर। हवे पछीना जेटला पण अहींया तमने प्रश्न आपेला छे बधा ज बाष्पीभवनने लगता पॉइंटने आधारे ज आपेला छे, એટલે શક્ય બને ત્યાં સુધી બે થી ત્રણ પ્રશ્ન જો તમે એકદમ પરફેક્ટ રીતે સમજી જાઓ બાષ્પીભવન એટલે શું, તો એને લગતો કોઈ પણ તમને પ્રશ્ન આપે તો પ્રશ્ન તમે જાતે પણ લખી શકો, બરાબર। અહીં આપણે અમુક પ્રશ્નનો સોલ્યુશન મેળવીશું, બાકીના પ્રશ્ન જે છે એ તમારે જાતે મેળવવાની ટ્રાય કરવાની છે। ચાલો તો સૌથી પહેલો આપણે સમજીએ કે ભાઈ બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે। યાદ રાખવાનું, જે જગ્યા ઉપર બાષ્પીભવન થાય એ જગ્યા કેવી હોય? સૌથી ઠંડી હોય। ચાલો જોઈએ આપણે કે ખુલ્લા પાત્રમાં રાખેલા પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે। બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું અવશોષણ કરે છે, જેને આસપાસમાં ઠંડક ફેલાય છે। ચાલો શું કહેવા માગે છે જોઈએ આપણે, કે માની લો કે કોઈ આપણી પાસે વસ્તુ છે, કોઈ પાત્ર છે, એ પાત્રની અંદર તમે પાણી ભરેલું છે, બરાબર। તો આ જે પાણી છે એ શું થાય છે? તો કે આજુબાજુની જે ઉષ્મા હોય, બરાબર, દાખલા તરીકે ચાલો અહીંયા આજુબાજુની અંદર આપણે બીજી આ ગરમી દર્શાવીએ, તમારું જે પાત્ર હતું એ પાત્રની આજુબાજુ આ શું છે? ગરમીનું પ્રમાણ છે। એટલે પાણી જે છે એ પાણી એ શું કરશે? તો કે આ તમારી ગરમીને શોષી લેવાનું કાર્ય કરશે। હવે અહીંયા આજુબાજુની અંદર રહેલી જે ગરમી હતી એ ગરમી બધી કોની અંદર જાય છે? આ પાણીની અંદર। પરિણામે તમારું જે પાણી છે એ પાણી શું થવા લાગે છે? ગરમ થવા લાગે છે। ગરમ થશે એટલે એનું રૂપાંતર કોની અંદર થશે? વરાળની અંદર। અને વરાળમાં રૂપાંતર થયા પછી એ શું થાય છે? ત્યાંથી બાષ્પીભવન પામે છે, બરાબર। અને બાષ્પીભવન ક્યાં પામે છે? વાતાવરણની અંદર। એનો મતલબ કે આજુબાજુમાં અહીંયા જે ગરમી હતી એ ગરમી પહેલાં પાણીએ શોષી લીધી અને ત્યાર પછી પાણીનું શું થઈ ગયું? બાષ્પીભવન। એટલે આટલો જે વિસ્તાર હતો એ વિસ્તારમાંથી ગરમી તો જતી રહી, શા માટે જતી રહી? કારણ કે એનું શોષણ કોને કરી લીધું? પાણીએ। અને ત્યાર પછી પાણી પણ શું થઈ ગયું? બાષ્પીભવન થઈ ગયું। એટલે આટલો જે ભાગ છે એ ભાગ તમારો કેવો થઈ ગયો? ઠંડો પડી જશે, બરાબર। બસ આ જ લોજિકને આધારે બીજા આપણે કારણો સમજીએ। ચાલો બીજું અહીંયા તમને આપેલું છે કે જ્યારે તમે એસિટોન, એસિટોન એટલે શું? તો કે નખ ઉપરની પોલીસ દૂર કરતું પ્રવાહી, ઓકે, જે આપણે નખ રંગીએ છીએ એને આપણે દૂર કરવા માટે જે પ્રવાહીનો ઉપયોગ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? એસિટોન, કે જે કેવું લાગે છે? આપણને ઠંડુ લાગે છે, બરાબર। એને પોતાની હથેળી ઉપર મૂકો છો ત્યારે શું થાય છે? જો એ ઠંડુ લાગે છે તો ઠંડુ લાગવા પાછળનું કારણ પણ શું એ વસ્તુ પણ આપણે એને સમજીએ, બરાબર, કે ભાઈ એસિટોનનું ટીપું જ્યારે આપણે હાથ ઉપર પડે છે ત્યારે આપણને ઠંડુ લાગે છે, તો એની પાછળનું કારણ શું? તો કે માની લો કે આજે આપણો હાથ અથવા તો હથેળી છે, બરાબર। ચાલો અહીંયા એવું સમજવાનું છે કે આ શું છે? આપણી હથેળી છે। હવે આ હથેળી ઉપર આપણે શું કરવાનું છે? એક એસિટોનનું ટીપું મૂકવાનું છે। ચાલો આ મેં શું નાખેલું છે? એસિટોનનું ટીપું। હવે એસિટોનનું ટીપું એનો મતલબ કે કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થા। હવે પ્રવાહી અવસ્થા છે એટલે એ જે છે એ શું કરશે? તો કે આજુબાજુની અંદર રહેલી જે ગરમી છે, બરાબર, આજુબાજુ એટલે ક્યાં? તો કે આપણી આ જે હથેળી હતી એ હથેળી ઉપર રહેલી ગરમી, એ ગરમી કોણ શોષણ કરી લે છે? આ ટીપું। હવે ટીપું જે છે એનું શોષણ કરી લે છે એટલે બધી ગરમી એ કોની અંદર જતી રહી? આ ટીપાની અંદર। હવે પ્રવાહી હતું, પ્રવાહીને ગરમ કરો એને ઉષ્મા મળશે એટલે શેમાં રૂપાંતર થવા લાગશે? વાયુની અંદર। એટલે એનું રૂપાંતર કોની અંદર થવા લાગશે? હવે વાયુમાં। એટલે આ ટીપાનું બાષ્પની અંદર રૂપાંતર થવા લાગશે અને તમારી જે ગરમી હતી એ શું થઈ જશે? વાતાવરણની અંદર મુક્ત થઈ જશે। પરિણામે અહીંયા તમારી જે હથેળી હતી એ હથેળીની બધી ગરમી તો જતી રહી, બરાબર, ગરમી જતી રહી એટલે વધુ શું? માત્ર ઠંડી વધી। એનો મતલબ કે આ એસિટોન પડવાને કારણે આપણા હાથની અંદર શું થાય છે? ઠંડક ઉત્પન્ન થાય છે। જોઈએ આપણે બીજો પોઈન્ટ કે તેના કણો તમારી હથેળી કે આસપાસની ઊર્જા ગ્રહણ કરે છે અને બાષ્પીભવન પામે છે જેથી હથેળી ઉપર ઠંડકનો અનુભવ થાય છે।
ત્યાર પછી ત્રીજું ઉદાહરણ અહીંયા તમને આપેલું છે કે તમે ઘણી વખત નોંધ્યું હશે કે કોઈ ગાર્ડન હોય, રોડ રસ્તા હોય, અથવા તો આપણે જો ઘરનું જ ઉદાહરણ લઈએ તો આપણા ઘરની જે બહારનો જે ભાગ છે એના ઉપર ઉનાળાના દિવસો દરમિયાન આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ. બરાબર, શા માટે છંટકાવ કરીએ છીએ? કારણ કે એનાથી આપણને ઠંડકનો અનુભવ થાય. પણ હકીકતમાં આ વસ્તુ કઈ રીતના બને છે એ વસ્તુ આપણે અહીંયા સમજીએ. જો કે આગળ જે વસ્તુ તમને સમજાવી સેમ ટુ સેમ એ જ પ્રમાણે કે ચાલો અહીંયા જે છે આપણો શું છે, ઘરનો વિસ્તાર છે. એ ઘરના વિસ્તારની અંદર આગળ જે તમને ગાર્ડનવાળો અહીંયા ભાગ દર્શાવેલો છે, બરાબર, એની અંદર આપણે દિવસ દરમિયાન શું કરીએ છીએ, અહીંયા જો તમને દર્શાવેલું છે પાણીના ફુવારા અથવા તો કોઈ પણ પદ્ધતિની મદદથી આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ કે જેનાથી શું થશે કે ઉનાળા દરમિયાન આપણને ખ્યાલ છે કે ભાઈ આજુબાજુનું જે વાતાવરણ છે એ કેવું હોય છે, ખૂબ જ ગરમ હોય છે. પરિણામે એ બધી ગરમી એ કોણ કરી શોષણ કરી લે છે, આ પાણી. અને પાણીને ગરમ થવાથી એનું રૂપાંતર કોની અંદર થઈ જશે, વરાળની અંદર. એટલે ત્યાંથી તમારી ગરમી શું થઈ જશે, જતી રહેશે. અને તમારો જે ઘરનો વિસ્તાર હતો એની આજુબાજુની અંદર કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે, ઠંડક. ચાલો જોઈએ. ખૂબ ગરમીના દિવસે અંતે લોકો પોતાની છત અથવા તો ખુલ્લી જગ્યા ઉપર પાણીનો છંટકાવ કરે છે, કારણ કે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગરમ સપાટીને કેવી બનાવે છે, ઠંડી બનાવે છે. ચાલો આવા જ કારણો બીજા આપણે જોઈએ કે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ શા માટે. તો આપેલું છે કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ, અવશોષણ એટલે કે એને શોષી લેવાની ક્ષમતા એ કેવી હોય છે, ખૂબ જ વધારે. ઓકે, આપણે જે કપડાં પહેરીએ છીએ એમાંથી જેટલી પણ પ્રકારના કાપડ આવે છે એ કાપડમાંથી સુતરાઉ કાપડ આ એક અલગ પ્રકારનું કાપડ છે. શા માટે? કારણ કે એ કાપડની અંદર પાણીનું શોષણ કરવાની ક્ષમતા કેવી હોય છે, ખૂબ જ વધારે હોય છે. જેથી શું થાય છે કે તેથી આપણો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન થાય છે. ચાલો સમજીએ આપણે કે માની લો કે અહીંયા જે તમને આકૃતિ આપેલી છે ત્યાં જ આપણે દર્શાવીએ કે આ તમને સુતરાઉ કપડાં પહેરેલા છે. હવે ગરમીના દિવસો દરમિયાન અથવા તો રોજિંદા જીવનની અંદર જ્યારે પણ આપણે કાર્ય કરીએ છીએ તો કાર્ય દરમિયાન આપણા શરીરમાંથી ઉર્જા દહન પામતી હોય છે, ઉર્જાનો નાશ થતો હોય છે, અને એ ઉર્જા પરસેવા સ્વરૂપે આપણા શરીરની બહાર નીકળતી હોય છે. હવે એ દરમિયાન જો આપણે સુતરાઉ કપડાં પહેરેલા હશે તો શું થશે કે આ જે સુતરાઉ કપડાં હતા એ સુતરાઉ કપડાં આપણા શરીરમાંથી નીકળેલો જે પરસેવો છે એ પરસેવાનું શું કરી લે છે, શોષણ કરી લે છે. અને શોષણ કર્યા પછી સીધું જ એનું શું કરે છે, વાતાવરણની અંદર મુક્ત કરે છે. બરાબર, મુક્ત કરે છે. એનો મતલબ કે એ જે પરસેવો હતો એ પરસેવાનું શું કરી નાખે છે, બાષ્પીભવન કરી નાખે છે. પરિણામે આપણા શરીરની અંદર શું થાય છે, ઠંડક ઉત્પન્ન થાય છે. કારણ કે જે ગરમી હતી એ ગરમી તો પહેલાં કપડાંએ લઈ લીધી અને કપડામાંથી શું થઈ ગયું, એનું બાષ્પીભવન થઈ ગયું. બીજો પોઈન્ટ આપેલો છે કે ભાઈ બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણો આપણા શરીર કે આપણી આસપાસની એટલે મતલબ કે ચોપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં શું થઈ જાય છે, રૂપાંતરિત થઈ જાય છે. અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને શું થાય છે, ઠંડક મળે છે. ચાલો બીજા અહીંયા તમને કેટલાક કારણો આપેલા છે અથવા તો પ્રવૃત્તિઓ આપેલી છે કે ભાઈ પાણીથી ભરેલ આ ગ્લાસમાં છિદ્ર છે. હજુ આનો પણ તમે અનુભવ કરેલો હશે કે ફ્રીજમાંથી તમે કોઈ બોટલને કાઢો છો તો એ દરમિયાન એ બોટલની જે બહારની સપાટી છે એના ઉપર પણ તમને પાણીના સૂક્ષ્મ બૂંદો જોવા મળે છે. તો એ દરમિયાન આપણને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ બૂંદો ક્યાંથી આવે છે, પાણી તો હકીકતની અંદર ક્યાં ભરેલું છે, આપણે બોટલની અંદર. બરાબર, તો શું આ ગ્લાસની અંદર કોઈ છિદ્ર છે અને છિદ્રમાંથી પાણી બહાર આવે છે? તો કે ના, એવું નથી થતું. પણ એની પાછળનું કારણ શું છે, બાષ્પીભવન છે. કઈ રીતના જુઓ તો કે હવામાં રહેલા પાણીની બાષ્પની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના ટીપાના સ્વરૂપમાં દેખાય છે. હકીકતમાં કોઈ બોટલ ઉપર છિદ્ર હોતા નથી, પરંતુ બાષ્પીભવનને કારણે બહારની જે ઉષ્મા છે એ ઉષ્મા શું થાય છે, તો કે બોટલની અંદર રહેલું જે ઠંડુ પાણી હતું એ પોતાની તરફ ખેંચી લે છે. બરાબર, પરિણામે બહારની સપાટી ઉપર પણ પાણીના સૂક્ષ્મ બૂંદો આપણને જોવા મળે છે. બીજી વસ્તુ આપેલી છે કે ભાઈ ગરમ તેમજ સૂકા દિવસોમાં કૂલર વધુ ઠંડક આપે છે, શા માટે? હવે જો હકીકતમાં કૂલર જે છે એ પોતાની કાર્ય પદ્ધતિ બદલતું નથી ઉનાળા દરમિયાન અને શિયાળા દરમિયાન. કૂલર તો એકનું એક જ છે. તેમ છતાં ગરમીના દિવસોમાં આપણને કૂલર
વધુ મજા આવે છે. શા માટે? કારણ કે એ દરમિયાન જ્યારે કુલર ચાલુ હોય ત્યારે આપણને એવું લાગે છે કે ભાઈ એમાંથી વધુ ઠંડો પવન આવે છે, પરંતુ એવું નથી હોતું. જેટલું શિયાળા દરમિયાન કુલર ચાલે છે એટલું જ ઉનાળા દરમિયાન પણ ચાલે છે. પણ તેમ છતાં આપણને ઉનાળા દરમિયાન વધુ ઠંડો શા માટે લાગે છે? તો એનું કારણ પણ શું આવશે? બાષ્પીભવન. કે ભાઈ આજુબાજુની જે ઊર્જા છે, હવે જો કુલરની અંદર આપણે શું કરીએ છીએ, પાણી ભરીએ છીએ. હવે પાણી ભરશો એટલે આજુબાજુની જે ગરમી છે બધી ગરમી કોણ શોષણ કરી લે છે? પાણી. અને ત્યાર પછી પાણી આપણા વાતાવરણમાંથી શું થઈ જશે? દૂર થઈ જશે. પરિણામે આસપાસનો જે વિસ્તાર છે વિસ્તાર આપણને કેવો બનાવી દે છે? ઠંડો બનાવી દે છે. બરાબર. એ જ પ્રમાણે આગળ તમને આપેલું છે કે ભાઈ ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ લાગે છે? જો માટલું પણ એકનું એક જ હોય છે આપણા ઘરની અંદર, શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય, એક વર્ષ માટે તમે એકનું એક માટલું રાખો, તેમ છતાં ઉનાળા દરમિયાન તમને જે માટલાનું પાણી છે કેવું લાગશે? ખૂબ જ ઠંડુ લાગશે. તો એની પાછળનું પણ કારણ શું હોય છે? તો કે બાષ્પીભવન. બરાબર. હવે જો આ વસ્તુ તમારે સમજવી હોય કે ભાઈ કઈ રીતના બાષ્પીભવન થાય છે, તો અગાઉ આપણે જેટલી પણ પ્રવૃત્તિ જોઈ એ જ પ્રકારે કે ભાઈ માટલાની અંદર તમે જે પાણી ભરેલું છે એ પાણી આજુબાજુની જે ગરમી છે ગરમીનું શું કરી લે છે? શોષણ કરી લે છે. અને ત્યાર પછી એનું શું કરી નાખે છે? બાષ્પીભવન. પરિણામે અંદર રહેલું જે પાણી છે એ પાણીની અંદર માત્ર કઈ વસ્તુ વધે છે? ઠંડક જ રહે છે. કારણ કે ગરમીને તો એણે શું કરી નાખ્યું? બાષ્પીભવન કરી નાખ્યું. બરાબર. હવે માની લો કે આ જ માટલું તમે એકદમ ખાલી મૂકો. બરાબર. બે માટલા તમે લઈ લો, એકની અંદર તમે પાણી ભરેલું રાખો અને બીજાની અંદર એકદમ ખાલી રાખો, અને અમુક સમય પછી તડકાની અંદર તમે મૂકો અથવા તો ઘરની અંદર કોઈ પણ જગ્યા ઉપર મૂકીને અમુક સમય પછી 3-4 કલાક પછી તમે એનું અવલોકન કરો, તો જે માટલો ખાલી છે એની અંદર ખૂબ વધારે ગરમી લાગશે. ઓકે. એની અંદર તમે હાથ નાખીને સ્પર્શ કરવાનો અનુભવ કરશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદરથી ઊની વરાળ નીકળતી હોય એવું આપણને જોવા મળશે. પરંતુ જેની અંદર તમે પાણી ભરેલું હતું એ પાણી પહેલાં તમે જેટલું નાખેલું હતું એના કરતાં પણ વધુ ઠંડુ થઈ જશે. બરાબર. આની પાછળનું કારણ શું આવશે? બાષ્પીભવન. જોઈએ અહીંયા તમને શું આપેલું છે કે માટીના માટલાની દિવાલોમાં કણો વચ્ચે સૂક્ષ્મ જગ્યાઓ આવેલી હોય છે. બરાબર. હવે જે આ માટલું બનેલું છે શેનું બને છે? માટીનું. અને માટીના કણો વચ્ચે પણ શું આવેલો હોય છે? અવકાશ આવેલો હોય છે, જગ્યા આવેલી હોય છે. અને આ જગ્યામાંથી અંદર રહેલું પાણી એ શું થાય છે? ધીમે ધીમે બહાર નીકળે છે. એટલે તમને એ વસ્તુ પણ ખ્યાલ હશે કે ભાઈ પાણી ભરેલું માટલું હોય એને તમે બહારથી અડશો તો પણ તમને એવું લાગશે કે ભાઈ આ માટલા ઉપર ભેજ લાગી ગયેલો છે. બરાબર. પણ હકીકતમાં એ ભેજ નથી, એ શું છે? તો કે અંદર રહેલું પાણી આ સૂક્ષ્મ કણોની મારફતે બહાર નીકળતું હોય છે. માટલામાં ભરેલા પાણીમાંથી કેટલાક પાણીના કણો આ સૂક્ષ્મ છિદ્રો દ્વારા બહારની સપાટી ઉપર જમે છે. સપાટી ઉપર આવેલા પાણીના બૂંદ બાષ્પીભવન પામવાની શરૂઆત કરે છે. આ માટે જરૂરી ઊર્જા માટલાના પાણીના કણો પાસેથી મેળવાય છે, જેથી માટલાના પાણીના કણોની ઉષ્મા ઊર્જા વધવાથી તે કેવા બને છે? ઠંડુ બને છે. અને માટલાનું પાણી એ પણ કેવું બને છે? ઠંડુ બને છે. બરાબર. તો આ ચેપ્ટરની અંદર કુલ આટલા પોઈન્ટ આપણે કવર કરવાના હતા. હવે પછીના ભાગની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું.